હેલો ફ્રેન્ડ્સ પ્રસિદ્ધ એજ્યુકેટરમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે જે કોમેન્ટ બોક્સમાં વારંવાર જે ક્વેશ્ચન આવે છે એની વાત કરવાની છે તેમાં ક્વેશ્ચન વારંવાર રિપીટ થતા હોય છે કે જી સેટ અથવા તો નેટ પછી ક્યાં નોકરી કરવી જોઈએ જી સેટ પછી પીએચડી કરવું જોઈએ કે નેટની તૈયારી કરવી જોઈએ અને વધારે ભાર આપે છે હમણાંથી જીપીએસસી ઉપર કારણ કે એની કોમેન્ટ વધારે આવે છે તો ચાલો દરેક ક્વેશ્ચન ઉપર આપણે ભાર આપીએ તો પહેલો વાલો જે ક્વેશ્ચન છે ને કે જી સેટ અને નેટ પછી ક્યાં નોકરી કરવી હવે હું ખાસ કહી દઉં મોટા ભાગની જે ગ્રાન્ટ એડ કોલેજ હોય છે કે જે અગિયાર મહિનાનો કોન્ટ્રાક્ટ ઉપર તમને જોબ આપતી હોય છે અને જો એ કોલેજ લેવલથી તમારું સિલેક્શન થતું હોય અને યુનિવર્સિટીમાં તમારું નામ ચડતું ન હોય તો એવી જોબ તમારે કરવાની નથી એમાં તમારે સમય બરબાદ કરવાનો નથી શા કારણે તમારો અનુભવ જો કાઉન્ટ નહી થાય તો એ તમારો સમય વેસ્ટ મેળવી રહ્યા છો એ તમારો અનુભવ કાઉન્ટ થવાનો છે તો તેને એક્સેપ્ટ કરજો નહીં તો એક્સેપ્ટ કરતા નહીં ખાસ કહું છું તો તમારે પ્રાઇવેટ કોલેજ ઉપર ભાર આપવાનો છે પ્રાઇવેટ કોલેજ ઉપર તમારે ભાર આપવાનો છે પ્રાઇવેટ કોલેજમાં જોબ મેળવી લેવાની છે જી સેટ ક્વોલિફાય થયા પછી તમારો અનુભવ કાઉન્ટ થશે અને ખાસ યાદ રાખો યુનિવર્સિટીમાં તમારું નામ હોવું જોઈએ અને એ પણ કાળજી લો કે હોય કે ન હોય ચાલો એ તમને આઈડિયા નથી પણ તમે થોડુંક એમાં રિસર્ચ કરો કે મારો અનુભવ કાઉન્ટ થશે કે નહીં થાય તો જ એ જોબ કરજો હું શા માટે એવું કહું છું અનુભવ કાઉન્ટ થાય ન થાય એની વાત કરું છું કારણ કે તમારે મેરિટ બનાવવાનું છે શું બનાવવાનું છે મેરિટ બનાવવાનું છે મેરિટ બનાવવા ઉપર શા માટે ફોકસ હું કરું છું કારણ કે અત્યારના જીઆઈએ ની ઇન એડ કોલેજની ભરતી ચાલી રહી છે તો ભરતી ચાલી રહી હોવાથી તેમાં કોણ ઇન્ટરવ્યુ આપી શકશે જે મેરિટમાં આવતા હશે ને માનો કે કોઈ પણ કોલેજમાં એક પોસ્ટ છે અને એ છે ઇકોનોમિક્સની ધારો કે ઇકોનોમિક્સની પોસ્ટ છે તો તેમાં એક જગ્યા માટે છ કેન્ડિડેટને બોલાવવામાં આવતા હોય છે તો હવે પહેલા જ છ કેન્ડિડેટ છે એનો જ વારો આવશે એ પોસ્ટ માટે તો તમારે એ છ નંબરમાં છ જગ્યામાં આવવું હોય તો તમારે શું બનાવવું પડશે પેલા મેરિટ બનાવવું પડશે તો એ મેરિટ ક્યારે બનશે જ્યારે તમારી પાસે જી સેટ હશે જ્યારે તમારી પાસે નેટ હશે જ્યારે તમારી પાસે પીએચડી હશે જ્યારે તમારી પાસે રિસર્ચ પેપર હશે જ્યારે તમે કોઈ પણ સેમિનારને બધું એટેન્ડ કરેલું હશે એવી રીતના તમારી પાસે પોઈન્ટ ભેગા થશે એ પોઈન્ટ ભેગા થશે ત્યારે એ મેરિટ બનતું હોય છે તો એ બધું તમારે કોન્ફરન્સને બધું એટેન્ડ કરવું પડશે અને સાથે સાથે મેં તમને અનુભવની વાત કરી એ અનુભવ પણ કાઉન્ટ થશે તો એના ઉપરથી તમારું શું બને છે મેરિટ બને છે તો તમારો પહેલો વહેલો ફોકસ હોવો જોઈએ મેરિટ બનાવવાનો હવે હું આવું છું જી સેટ નેટ પછી ક્યાં નોકરી કરવી એનો જવાબ તમને હવે મળી ગયો છે કે જ્યાં અનુભવ તમારો કાઉન્ટ થવાનો છે ત્યાં જ નોકરી કરવી જોઈએ હવે અનુભવ ક્યાં કાઉન્ટ થશે એ તમે યુજીસીની સાઇટ ઉપરથી તમે ડાઉનલોડ કરી શકશો બધી માહિતી અને મેં વિડીયો પણ બનાવેલા છે કે કઈ રીતના કાઉન્ટ થશે કેટલા મળવાના છે ક્વેશ્ચન ઉપર પછી પીએચડી કરવું કે નેટની તૈયારી કરવી હું જો તમે અત્યારના નાની ઉંમરના હોય ટ્વેન્ટી એટની અંડરના હોય તમે તો હું તો એ જ સજેસ્ટ કરી કે તમારે પીએચડી જોઈન કરવું જોઈએ શું કરવું જોઈએ પીએચડી કરવું જોઈએ કારણ કે પીએચડી કરતા કરતા તમે નેટ ક્રેક કરી શકો છો પણ માનો કે જી સેટની તૈયારી થઈ ગઈ અને જી સેટ પ્લસ નેટ છે તો તમને દસ પોઇન્ટ મળશે અને જીઆરએફની તમારે તૈયારી કરવાની છે ટવેન્ટી એટની આજુબાજુ અથવા તો નીચે હોય તમારી ઉંમર હું આ ખાસ વાત કરું છું સીએસઆઈઆર યુજીસી નેટ અને યુજીસી નેટની વાત કરું તો ત્રીસ વર્ષની તમારે મર્યાદા યાદ રાખવાની છે અને જે નોટિફિકેશન નવું આવે એ મુજબ તમારે એની એજ લિમિટ યાદ રાખવાની છે જે કેટેગરી વાઇઝ થોડુંક ફેરફાર પણ તમને મળી શકે છે એટલે કે રિલેક્સેશન મળી શકે છે પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે પીએચડી તો તમારે જો શરૂ થઈ જતું હોય જીસેટ બાદ તો એ જ જોઈન કરી નાખવાનું છે સમજાય છે હવે માનો કે નેટની તમારે તૈયારી કરવી છે તો પેલી ટ્રાય જીસેટ પછી નેટ ન થયું બીજી ટ્રાય ન થયું ત્રીજી ટ્રાય ન થયું આપણે થોડુંક નેગેટીવ પણ વિચારવાનું કારણ કે સિક્યોર સાઇટ લેવી હોય તો બંને ડાયરેક્શનમાં વિચારવું પડશે તો શું કરીશું તો એ માટે આપણે કરીશું કે નેટની તૈયારી ક્યારે કરવાની છે પીએચડી દરમિયાન કારણ કે પીએચડી જો નેટ તમે ક્રેક જ ન કરી શકાય પણ જીસેટની સાથે પીએચડી ક્રેક થઈ ગયું તો પીએચડીના પચીસ પોઈન્ટ છે મેરીટમાં પીએચડીના કેટલા પોઈન્ટ છે પચીસ પોઈન્ટ છે પ્લસ તમારે રિસર્ચ પેપર તો પબ્લિશ કરવાના હોય છે એટલે છ પોઈન્ટ એમાં આવી જ જશે પીએચડી કમ્પ્લીટ થશે એટલે તો પીએચડી કમ્પ્લીટ કરશો ત્યારે તમારી પાસે થર્ટી વનનો સ્કોર તો ઓટોમેટિક થઈ ગયો ત્યારબાદ કોઈ પણ તમે કોન્ફરન્સ કરી છે હશે જીસેટ ના પોઈન્ટ પણ એડ થઈ જશે એ સમય દરમિયાન તમે નેટ ક્રેક કરી નાખો છો તો એમના પણ પોઈન્ટ એડ થઈ જશે સેમિનાર કોન્ફરન્સ તો તમારે કરતા જ રહેવાના છે માનો માનો કે કોઈ પણ ભરતી ન આવી હવે તમે લાગી ગયા છો કોઈ પણ જોબમાં જોબમાં લાગી જાવ છો તો તમારો અનુભવ તો કાઉન્ટ થવાનો જ છે કારણ કે હવે તમારી પાસે પીએચડી આવી ગઈ એટલે તમને બધી ખબર પડી ગઈ છે કે ક્યાં કોલેજમાં જવું અને ક્યાં કઈ કોલેજમાં ન જવું એ બધું તમને આઈડિયા એ સમયે આવી જશે તો તમારું મેરિટ ધરખમ બની જશે ધરખમ બની જશે એટલે તમે ઇન્ટરવ્યુ માટે એલિજીબલ બની જાઓ છો કોઈ પણ સીધી યુનિવર્સિટીમાંથી કોઈ પણ પોસ્ટ પડતી હશે ખાલી તો એમાં પણ એડવર્ટાઇઝમેન્ટ આવશે તો તમે ત્યાં સીધા જઈ શકશો અને ગ્રાન્ટીન ને અત્યારે ચાલે છે એવી બીજી ભરતી આવશે ત્યારે પણ તમે એલિજીબલ બની ગયા હશો માત્ર તમારે સેટ પછી નેટની તૈયારી નથી કરવાની પણ પીએચડીની તમારે શરૂઆત કરી દેવાની છે અને જ બોલતા એ જ સમય દરમિયાન તમારે નેટ ક્લિયર થઈ જશે એવું તો હું માનું છું પીએચડી તમે શરૂ કરી નાખશો એટલે નેટ તમે ક્રેક કરી જ શકવાના છો પણ તમારે થોડોક રસ લેવો પડશે એ ખાસ ધ્યાન રાખજો લેઝી નથી બની જવાનું પણ તમે ક્રેક કરી શકશો એ હું ખાસ તમને કહેવા માંગુ છું કારણ કે થઈ જ જાય છે ભાગને તો તમારે જીસેટ પછી નેટની તૈયારી માટે સમય નથી બગાડવાનો જી સેટ પછી પીએચડી કરી નાખવાનો છે અને એ જ સમય દરમિયાન તમારે નેટ પણ ક્રેક થઈ જશે કોન્ફરન્સ અટેન્ડ કરો સેમિનાર અને એની સાથે સાથે બીજી પ્રવૃત્તિ પણ છે કે જે તમારે રિસર્ચ પેપર રિલેટેડ છે એ પણ પબ્લિશ કરતા થાવ તમારી બુક બનાવો એ પણ પબ્લિશ કરતા થાવ એના પણ પોઈન્ટ મળશે